સાબરકાંઠા કોંગ્રેસ પાર્ટી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો ખેંચવા માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાબરકાંઠા કોંગ્રેસ પાર્ટી દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો ખેંચવા માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં માગણી કરવામાં આવી હતી કે કોરોના જેવી ભયાનક બીમારીમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ ચૂકી છે, તે સાથે સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ અને ગેસના ભાવમાં વધારો કરવાથી લોકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. તેના વિરોધમાં આજરોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સરકાર સુધી રજૂઆત પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા કોંગ્રેસ પાર્ટીના અગ્રણીઓ તથા કાર્યકરો જોડાયા હતા. સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર. છેલ્લા દિવસોમાંથી ડીઝલ ને પેટ્રોલના જે બે ફાર્મ ભાવ વધ્યા છે એના અનુલક્ષમાં પ્રજાના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આવ્યું અને અમારા આ મોંઘવારીના જમાનામાં અમારે દટભરી વાત એમને આપી સરકારશ્રીના ત્યાં સુધી પહોંચવાનું કહેવામાં આવ્યું. આજે કોરોનાનો કાળો કહેર છે. આમ પ્રજા, ગરીબ પ્રજા ખરેખર દુઃખી છે. કામધંધા બંધ થઈ ગયા છે, તેમ છતાં આ છેલ્લા 10 દિવસમાં પારાવાર ડીઝલને પેટ્રોલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. યુપીએની સરકાર હતી એ વખત જે ભાવ હતા એને આજની તારીખમાં આ સરકારના આસમાન જમીને ફેર છે, તેમ છતાં ભાજપવાળા કહેતા આટલા બધા ભાવ આજે એમને ખરેખર નથી લાગતું કે આ ભાવ વધારે છે કે નહીં. બીજું, વિશ્વમાં પણ અત્યારે ફૂડના ભાવ નીચા છે, તેમ છતાં આ સરકાર, ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર પોતાના સરકારો ચલાવવા માટે આ પૈસા અને ટેક્સ વધારી દીધી છે. આવનારા દિવસોમાં આપની માગણી સંતોષવામાં નહીં આવે તો આગળનો કાર્યક્રમ શું રહેશે? આ વિશે અમારા પ્રદેશ લેવલથી જે સૂચના મળશે એ પ્રમાણે આગામી કાર્યક્રમ અમે કરીશું. શું નામ?